હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અમાર સ્કૂલ સ્ટાન્ડર્ડ ઇલેવન્થમાં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર સિક્સનું રીડ વન છે જે આપણે જોવાના છે જેનું નામ છે ધ બ્લુ ક્રૂશ બરાબર ક્રૂશ પણ આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ ક્રોસ જે ક્રિશ્ચિયન લોકો છે એ તમે જોયો હશે કે ગળામાં છે જે ક્રોસ જે પહેરે છે એ બરાબર છે ને એ બહુ એ છે પવિત્ર છે એ માનવામાં આવે છે અહીં જે સ્ટોરી છે એ એક સસ્પેન્સ ક્રિએટ કરે એવી સ્ટોરી છે અને આખી આખી જે સ્ટોરી છે એમાં એક જાસૂસ છે જે ડિટેક્ટિવ જેને કહી શકાય એવી સ્ટોરી છે અને ડિટેક્ટિવ છે એ કેવી રીતે છે ચોરને શોધે છે એમની હરેક બાબતની ઝીણવટપૂર્વક તપાસ કરી અને એ જે ચોર છે અત્યાર સુધી પહોંચે છે તે છે સ્ટોરી અહીં એક સસ્પેન્સ સ્ટોરી છે અહીં વર્ણન કરેલી છે એટલે કે વેલેન્ટીન નામનો એક પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ હોય છે અને ફ્રાન્સના કુખ્યાત ચોર ના જે પગેરું આપણે જેને કહી શકીએ બરોબર રસ્તો એનો છે એ શોધતો શોધતો છે લંડન આવી પહોંચે છે અને ત્યાં બનેલી જે પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિ દ્વારા એની ઝીણામાં ઝીણી તપાસ કરી અને જે આ વેલેન્ટીન છે એ ફ્લેમ્બોને જે શોધી કાઢે છે જેનું વર્ણન આપણે આ રીડ વન છે એમાં જોવાના છે તો ચાલો આપણે જોઈએ બ્લ્યુ ક્રુશ આસમાની ક્રુશ યુનિટ નંબર સિક્સ નું રીડ વન ધ બ્લુ ક્રોસ વેલેન્ટીન અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ કમ્સ ટુ લંડન ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી ન્યુટ્રસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો બરોબર છે પર્શિયન ડિટેક્ટિવ ડિટેક્ટિવ મતલબ કે ગુના શોધક કે ફ્લેમ્બો નામનો એક એટલો જ જાણીતા ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો વેલેટીન નામનો પેરિસનો એક જાણીતો ગુના શોધક છે એ લંડન આવે છે અહીંયા આપેલું છે ઓન ધ ટ્રેલ ટ્રેલ મતલબ કે એનું ફૂટપેટ અથવા તો પગેરું અથવા તો વાટ શોધતા શોધતા ન્યુટ્રસ મતલબ થશે કુખ્યાત થી મતલબ કે ચોર કે ફ્લેમ્બા નામ ફ્લેમ્બો નામનો એક જાણીતો ફ્રેન્ચ કુખ્યાત ફ્રેન્ચ ચોર છે જેનું પગેરું શોધતો શોધતો વેલેન્ટીન નામનો એક પેરિસનો ડિટેક્ટિવ એટલે કે જાણીતો ગુના શોધક છે એ ક્યાં આવે છે તો કે લંડન આવે છે વેલેન્ટીન નોટિસ ધ સ્મોલે ડિટેલ્સ વેરી ક્લેવરલી બરોબર છે નોટિસ એટલે કે નિરીક્ષણ કરવું કે વેલેન્ટીન છે એ નાનામાં નાની વિગતોને ખૂબ જ ક્લેવરલી એટલે કે ચતુરાયપૂર્વક પૂર્વક છે એમનું નિરીક્ષણ કરે છે કે એને ધ્યાનમાં લે છે હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર બરોબર છે શું કહે છે કે જે તે ગુનેગારની સ્થિતિમાં પોતે બંધ બેસી તેની તપાસ કરવાની તેની ક્ષમતા બરાબર છે એબિલિટી એટલે કે ક્ષમતા એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કેવી છે તો કે અસાધારણ છે થેન્કસ ટુ ધીસ સેન્સ વેલેન્ટીન નોટિસ અ સિરીઝ ઓફ અ વેરી સ્ટ્રેન્ચ ક્લુ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ ઓલ્ડ પેસ્ટ બરોબર છે કે શું કહે છે કે એની આ વિશિષ્ટ ક્ષમતાને લીધે પાદરીઓએ પાછળ પાછળ જે છોડેલી ઘણી વિશિષ્ટ નિશાનીઓ વેલેન્ટીનની નજરે ચડે છે એઝ અ રિઝલ્ટ અને એનું પરિણામ હી મેનેજ ટુ ફોલો ફ્લેમ્બો સ્ટ્રેલ અરાઉન્ડ લંડન અને એ જ રીતે તે ફ્લેમ્બોનું પગેરું શોધતા લંડન છે એ આવી પહોંચ્યો વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ જ્યારે તે રેસ્ટોરન્ટ મતલબ કે અપ સોરી આપણે જેને કહીએ ને કે ઉપહાર ગૃહ બરાબર છે તો કે તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે રીફાઇન્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ અને તે જોવે છે કે શું જોવે છે ત્યાં તો કે સાકરના વાટકામાંથી મીઠું શોધવાનો છે એ પ્રયત્ન કરતો હતો મતલબ શું છે કે સાકરના વાટકામાંથી મીઠું શોધવું એટલે કેવી તદ્દન અશક્ય લાગતી બાબતોની પણ એ શું કરતો હતો તો કે ઝીણવટ ભરેલી તપાસ છે એ કરતો હતો મતલબ કે વસ્તુ એવી છે કે એ વસ્તુ જોઈએ તો ઇમ્પોસિબલ જેવી વસ્તુને એ પોસિબલ બનાવવાની કોશિશ કરતો હતો કે શાયદ આમાંથી કોઈ એવો નાનો એવો ક્લુ મળી જાય અને પોતે છે એ જે પોતે શોધે છે એને મળી જતું હોય ધ વેટર ટુ ઓલ્ડ પ્રિસ્ટ વુ હેડ કમ ધેર અર્લી ઇન ધ ડે બરોબર છે ને પેલા વેઇટરને સસ્પેક્ટ મતલબ કે શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીમાનો એક કે જે તે દિવસના પૂર્વ ભાગમાં આવ્યો હતો વન ઓફ ધ ધિસ્ટ સ્લેપ્સ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ અને તેમાં ન એક પાદરીએ છે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સ્લેશ એટલે કે ઢોળું કે સૂપ છે એ ઢોળ્યો હતો વેલેન્ટીન કન્ટિન્યુ ટુ ફોલો ધે ટ્રેલ વે વ્યાય અ માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો અને વેલેન્ટીન છે એ શું કરે છે કન્ટિન્યુ ફોલો કે એને સતત છે એ અનુસરણ એનો પીછો કરે છે ધે ટ્રેલ એટલે કે એના પગેરુંને ક્યાંથી તો કે એક જે છે એ રેસ્ટોરન્ટ સોરી એ બજારના એક સ્ટોલ અને તૂટેલી બારીવાડી જે રેસ્ટોરન્ટ છે ત્યાંથી છે એ એમનો પીછો કરતાં કરતા છે એ આગળ વધે છે ધ પ્રિસ્ટ હેડ અપસેડ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ હેડ ચેન્જ ધ પ્રાઇસ લેબલ ઓફ ઓરેન્જ એન્ડ નટ્સ બરાબર છે કે તે પાદરીએ તે બજારની દુકાનમાં સફરજનને આમથી તેમ કરી નાખ્યા હતા તેમજ નારંગી અને નટ્સ એટલે કે મગફળી છે એની કિંમતના એના પ્રાઇઝ લેબલ છે એટલે કે કિંમત સૂચક લેબલ છે એને બદલી નાખ્યા હતા એઝ ધ અધર રેસ્ટોરન્ટ ઈ હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ધ બિલ એન્ડ બ્રોકન અ વિન્ડો ડિબરેટલી બરાબર છે એને શું કરી નાખ્યું પછી આગળ શું થયું કે બીજી રેસ્ટોરન્ટમાં તો એને શું કીધું કે ઇન્ક્રીઝ એટલે કે વધારો અમાઉન્ટ એટલે કે એનું જે બિલ છે બિલની જે રકમ છે એ રકમમાં જે જે વધારી દીધી હતી એની સાથે સાથે બ્રોકન અ વિન્ડો ડિબરેટલી ડિબ્રેટલી મતલબ કે ઇરાદાપૂર્વક મતલબ કે જાણી જોઈને એમણે બારી પણ છે એ તોડી નાખેલી હતી હવે શું થાય છે આ બધું શો કરવા માટે શું કરે છે તો કે જે જો આખી આખી સ્ટોરી છે ને થોડી સસ્પેક્ટ છે આખી તમને આમ છે એ તમને એમ લાગશે કે આ ચોર છે કે આ ચોર છે શું છે પણ જે વેરંટીન છે એ આ ફ્લેમ્બોને પકડવા માટે અને એની સાથે પહેલાં જે બે પાદરીઓ છે કે જે ફ્લેમ્બો છે રૂપ મતલબ કે બદલી અને જે આવે છે ત્યારે તો એને જે જે પણ બધી જે હરકતો કરે છે હરકતોની છે જે નોટિસ છે એ કરે છે જો કોઈ બી વ્યક્તિ હોય થોડો પણ બિલમાં વધારો થાય તો એની સાથે ઝઘડો કરે પણ ના અહીંયા તો બિલ ઇન્ક્રીઝ કરી દીધું છતાં પણ એ બિલ પે કરી અને જતો રહે છે આગળ જોઈએ ઇવેન્ચ્યુઅલી વેલેન્ટીન ઇઝ લીડ ટુ હેમ્પસ્ટેડ હિથ બરોબર અને અંતે વેલેન્ટીન હેમ્પસ્ટેડ હિથમાં છે આવી પહોંચ્યો દેર હી ફાઇન્ડ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર બરોબર છે અધર મેન બરોબર ને ત્યાં છે તે બીજા એક માણસની સાથે પહેલાં સાદા દેખાતા પાદરીને જુએ છે વેલેન્ટીન ઇઝ શ્યોર દેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો બરોબર છે હવે વેલેન્ટીનને ખાતરી હતી કે આ માણસ જ ફ્લેમ્બો છે વેલેન્ટીન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ એન્ડ ઓવર હિયર ધ ફોલોઇંગ કન્વર્સેશન બિટવીન ધેમ બરોબર છે વેલેન્ટીન અને એના અન્ય બે અધિકારીઓ છે એનું શું કરે છે ફોલો એટલે કે અનુસરણ કરે છે અને તે બંનેની વચ્ચે જે કન્વર્સેશન થાય છે બરોબર છે એ કન્વર્સેશન છે એટલે કે વાતચીત થાય છે એ બંને નીચેની વાતચીત પણ છે એ લોકો સાંભળે છે કોણ તો કે અને એની સાથે આવેલા બે ઓફિસરો હવે તો કે જે બે પ્રિસ્ટ છે એ પ્રિસ્ટ છે એ વ્યક્તિને મળે છે ત્યારે એમને ખાતરી થઈ જાય છે વેલેન્ટીન કે આજ છે આ જ માણસ છે કે જે છે ફ્લેમ્બો જોઈએ આગળ શું થાય છે

આપણે જેને બેન્ડ એટલે કે વળેલા ભવા અથવા ભ્રમ જ આપણે ઘણી વાર આમ ગુસ્સો હોય તો આપણે કેમ આઈબ્રોઝ ભેગા કરી દે છે એવી રીતે તેમજ તેના વલણ કે વાણીમાં જરા પણ ફર્ક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું જસ્ટ હેન્ડ ઓવર ધ સેફિયર ક્રોસ નાવ બરોબર છે સેફિયર એટલે કે કેવું તો કે આસમાની રંગનું એટલે એ કહે છે કે પેલો આસમાની ક્રુશ મને સોંપી દે હેન્ડ ઓવર એટલે કે સોંપી દેવું હાથમાં આપી દેવું વી વેર અલો સોરી વી વેર ઓલ અલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ પીસીસ લાઈક અ સ્ટ્રોડોલ બરોબર છે કે આપણે અહીં એકલા છીએ જો તું મને નહીં આપ તો એ શું કરશે આઈ કુડ ટીયર

બરોબર ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક નાલેશી ભરી હિંસા છે ઉમેરતા જોઈએ કે વધારે છે એક આઘાત છે એને દેખાવા લાગ્યું છે બટ ધ લિટલ પ્રિસ્ટ ટુ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી પરંતુ ઠીંગડા પાદરીએ માત્ર તેનું સ્લાઇ માથું છે એ સહેજ ફેરવ્યું હી સ્ટીલ સીમ ટુ હેવ અ સમ વોટ ફૂલિસ ફેશ એન્ડ ટર્ન ટુ ધ સ્ટાર બરોબર છે એનો જે ચહેરો છે એ કેવો લાગતો હતો કે મૂર્ખામી ભર્યો છે એમનો ચહેરો લાગતો હતો શાયદ મે બી હી હેડ નોટ અંડરસ્ટુડ કે એ સમજ્યો જ ન હતો કે શું કહેવા માગે છે અથવા ઓર મે બી હી હેડ અંડરસ્ટુડ એન્ડ સેડ ફ્રોઝન વિથ ફિયર અને કાયમ બી બની શકે કે એ સમજી ગયો હતો અને ભયને લીધે ફ્રોઝન બરોબર છે એટલે કે ડરને કીધે એ લોકો કેવો થઈ ગયો હતો તો કે ડરને કારણે એ છે સ્થિર બેસી રહ્યો હતો બરોબર છે કે જ્યારે ફ્લેમ્બો છે એને જે ધમકી આપે છે ત્યારે એના ધમકી પછી એનો જે અવાજ શાંત અવાજ છે ધીર ગંભીર છે અવાજ છે એના વલણ છે એમાં બદલાવ આવે છે અને એ બદલાવની સાથે સાથે એક એનો અવાજ છે એમાં જાણે હિંસા ઉમેરાતી હોય બરોબર એવું લાગે છે એના હિસાબે પેલા પૃષ્ઠ છે એ થોડું સ્લાઇટલી મતલબ થોડું છે એ માથું ફેરવે છે અને એ એવું લાગતું હતું કે કોઈ મૂર્ખ માણસ હોય કેમ કઈ બધી વસ્તુ ઇગ્નોર કર્યું હોય સ્ટાર સામે છે એ જોવે છે એટલે એના કે કાંઈ સમજ્યો નહોતો અથવા સમજ્યો હોય તો ડરને લીધે બિચારો બોલી શકતો ન હતો યસ સેટ ધ ટોલ પ્રિસ્ટ ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર યસ આઈ એમ અ ફ્લેમ્બો બરોબર છે અને હા ઊંચા પાદરીએ તેના ચિત પરિચિત ધીમા અવાજે અને તેજ સ્થિર મુદ્રામાં પોશ્ચર મતલબ કે મુદ્રામાં એને કહ્યું હા હું જ ફ્લેમ્બો છું તેન આફ્ટર અ પોઝ હી સેડ બરોબર ને થોડોક વિરામ બાદ પોઝ મતલબ કે વિરામ થોડાક વિરામ બાદ તે બોલ્યો શું કહે છે કમ ગીવ મી ધેટ ક્રોસ બરોબર છે કે ચાલ મને ક્રોસ આપી દે નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓર્ડર્ડ સાઉન્ડ બરોબર છે કે ના બીજાએ વિચિત્ર ઓડટ મતલબ કે વિચિત્ર અવાજમાં છે એમને જવાબ આપ્યો નો બરોબર છે ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લેન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ બરોબર છે કે જેવો છે એમને જવાબ આપ્યો કે ના બરોબર છે વિચિત્ર વાતમાં જવાબ આપ્યો એટલે એનો પ્રત્યુત્તર છે એ સાંભળીને પેલો જે ગ્રેટ રોબર એટલે કે જે મોટો જે લૂંટારો છે એ શું છે પાછળ બાજુ છે બેક એટલે કે અને ધીમેથી પણ કેવું લોંગ લાફ બરોબર મોટું છે લાંબુ છે એ હસે છે નો ક્રાઇડ યુ વોન્ટ ગિવ ઇટ ટુ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ બરોબર છે એટલે કહે છે કે ના એ મોટેથી બોલ્યો તું ઘમેંડી પાદરી પછી તો કે આગળ શું થાય છે તો કે યુ વોન્ટ ગીવ ઇટ મી યુ લિટલ મેન શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ મી ટુ બીકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પેક પોકેટ બરાબર છે અને એને કહે છે કે હે મૂર્ખ તેમ તું મને નહીં આપે હું તને કહું તું શું કામ મને નહીં આપે કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યાર ન આવી ચૂક્યું છે જો કેટલું ટ્વિસ્ટેડ વસ્તુ છે એ તમને આપેલી છે જોઈએ આગળ ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ અરે આઈ યુ શ્યોર બરોબર છે અને પેલો ઠીંગણો પાદરી છે એ જવાબ આપે છે રિપ્લાઇડ આપે છે કે શું શું ચોક્કસ ફ્લેમ્બો યલ વિથ ડિલાઇટ બરાબર છે ફ્લેમ્બો છે આનંદથી થી કે ક્યારે પાડી ઉઠી છે મતલબ કાનન યેલ એટલે કે ચીસો પાડ્યો અથવા કે ક્યારે પાડી ઉઠવી પાડી ઉઠવી માય ગુડનેસ યસ યુ આઈ એમ ક્વાઇટ શ્યોર બરોબર છે કે હા તું બાઠિયા હું સો ટકા સાચો છું આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઈટ પાર્સલ અને કહે છે કે મારામાં એટલી બુદ્ધિ તો સેન્સ એટલે કે બુદ્ધિ તો હતી કે હું સાચા કૃષ્ણની નકલ છે એ બનાવી શકું નાવ માય ફ્રેન્ડ યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ મારા મિત્ર હવે તારી પાસે જે નકલ નક છે કૃષ છે કેવો છે તો કે નકલી છે એના એ ગોટ જ્વેલ અને મારી પાસે અસલ મોતી છે અથવા તો અસલ ક્રુશ છે એનો ઓલ ટ્રિક ફાધર બ્રાઉન અ વેરી ઓલ ટ્રીક અને કહે છે કે જૂની અને જાણીતી યુક્તિ અને ખૂબ જ જૂની અને જાણી જાણીતી યુક્તિ યસ સેટ ધ ફાધર બ્રાઉન યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર હા ફાધર બ્રાઉન બોલ્યા હા મેં તે પહેલાં પણ સાંભળ્યું છે ધ માસ્ટર ક્રિમિનલ લીન્ડ ઓવર ટુ ધ ધિટલ રસ્ટિક વિથ અ શોર્ટ ઓફ સડન ઇન્ટ્રસ્ટ બરોબર છે કે પેલો જે રીઢો ગુનેગાર ક્રિમિનલ એટલે કે ગુનેગાર છે ત્વરિત જ જાણે રશ દાખવતો હોય પેલા ઠીંગણા જે રસ્ટિક એટલે કે ગામડિયા પાદરી પર ઝૂક્યો યુ હેવ હર્ડ ઓફ ઇટ હી આસ્ક વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ બરોબર તે તેના વિશે સાંભળ્યું છે એમ તેણે પૂછ્યું તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે વેલ આઈ મસ્ટ નોટ ટેલ યુ નેમ ઓફકોર્સ સેટ ધ લિટલ મેન સિમ્પલી હી વોઝ અ પર્સન હુ હેડ કમ ઓફ કન્ફેશન્સ યુ નો બરાબર છે કે વેલ એટલે કે સારું શું કહે છે આઈ મસ્ટ નોટ ટુ ટેલ યુ હિઝ નેમ કે મારે તેનું નામ નથી આપવું આગળ શું કહે છે ઓફકોર્સ

શું કે છે એન્ડાર્ગેટ એટલે કે સંપૂર્ણપણે કે તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ પર વીસ વરસ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો એન્ડ સો યુ સી ધેટ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ અને તેથી જ તું સમજ કે આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું બિગન ટુ સસ્પેક્ટ મી રિપીટેડ ધ આઉટલો શાર્પલી બરોબર છે અને પોતે છે એ કહે છે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું લૂંટારાએ છે એ પોતે છે શું કે છે આ જ વાતનું છે એને ફરીથી પનરા છે પુનરાવર્તન કરેલું ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ અપ ધીસ ફિલ્ડ બરોબર છે અને કહે છે કે તારી એ હિંમત કે તું મારા પર શંકા કરે માત્ર એ કારણથી કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો નો સેટ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી ના ના જાણે કે દિલગીર હોય તેમ બ્રાઉને કહ્યું યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મીટ બરાબર છે તું સમજ જ્યારે આપણે પહેલાં વહેલાં મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ ઇઝ ધેટ લિટલ બલ્જ અપ ધ સ્લીવ એને પોતાની જે બાય છે બરોબર એ બલજપ એટલે કે કેવી હતી તો કે થોડી ફૂલેલી હતી આઈ નો યુ પીપલ હેવ સ્પ્લિકેટ બ્રેસલેટ ધેર બરોબર અને હું જાણું છું કે તમારા જેવા લોકો છે એ ત્યાં આગળના ખીલા જડેલા બાજુબંધ પણ પહેરે છે હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો બરાબર છે ફ્લેમ્બો એ છે એ બોલી ઉઠે છે કે દુનિયામાં આવું ક્યારે હોય બરાબર આવો છે એ પ્રશ્ન કહે છે ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પીકલ બ્રેસલેટ બરોબર છે અને તે કહે છે કે તે કદાપી ખીલીઓ જડેલ બાજુબંધ વિશે સાંભળ્યું ઓ વન્સ લિટર ફ્લોક યુ નો સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી બરોબર છે અને કહે છે કે અરે બુદ્ધિ વગરના તને ખબર પડે છે ફાધર બ્રાઉન છે એ કોઈ પણ જાતના ભાવ વગર છે એ બોલ્યા વેન આઈ સર્વડ

જેવી તે મેં તારા ઉપર છે એ શરૂઆત કરી સસ્પેક્ટ એટલે કે શંકા કરવાની શરૂ કરી તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભોગે કૃષ્ણ સલામત રહે તેની ખાતરી રાખી હતી આઈ વોચ યુ યુ નો બરાબર છે કે તને ખબર છે કે હું તારું નિરીક્ષણ છે એ કરતો હતો સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન ધ પાર્સલ અને છેલ્લે મેં તેને પાર્સલ બદલતા જોયો હતો ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેઇન એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ ઓવન બિહાઇન્ડ બરાબર છેલ્લે શું કરે છે કે ફ્લેમ્બો છે એ પાર્સલ બદલતો હતો એ વેલેન્ટીન જોવે છે અને એના પછી ફ્લેમ્બો ન જોવે એમ પાછું વેલેન્ટીને છે એ પાર્સલ બદલી નાખે છે અને પછી એ જમણી બાજુ છે એ છોડી દે છે લેફ્ટ ઇટ બિહાઈન્ડ રિપીટેડ ફ્લેમ્બો એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ વિક્ટરીઝ સ્ટોન વોઝ ગોન બરાબર છે અને પાછળ છોડી દીધું બરોબર છે કે લેફ્ટ ઇટ બિહાઈન્ડ એને પાછળ છોડી દીધું ફ્લેમ્બોએ શું કરેલું રિપીટેડ એટલે કે પુનરાવર્તન કર્યું એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ અ વિક્ટરીઝ ટોન વોઝ ગોન અને પહેલી વખત એના અવાજમાં છે વિક્ટરી એટલે કે વિજયીનો ટોન એટલે કે રણકો હતો વેલ ઇટ વોઝ લાઈક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ સ્પીકિંગ ઇન ધ સેમ કોઝલ વે આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટસ ઓફ એન્ડ લેફ્ટ ધ ઓરેન્જ પાર્સલ વિથ ધ ક્રૂઝ ધેર

સોરી વેસ્ટ મિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને છે એ મેઇલ કરી અને આપવા જણાવ્યું ધેન હી હેડ એટ રાધર સેડલી બરોબર છે અને પછી છે એ સેડલી એટલે કે એને દુઃખ વ્યક્ત કરતાં પણ એ ઉમેરે છે આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન અ હાર્ટપુલ બરોબર છે ને હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને એ પણ જાણવા મળ્યું હતું હી યુઝ ટુ ડૂ ઇથ હેન્ડબેગ

બીંગ પ્રિસ્ટ બરોબર છે અને આપણે પાદરી છીએ તે મટી જવાના નથી પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ બરાબર લોકો આવીને આવી બાબતો છે આપણે જણાવે છે પેમ ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ ઓફિસ ઇનર પોકેટ એન્ડ ટોર ઈટ ટુ પીસીસ અને ફ્લેમ્બો છે તેના અંદર છે એ ખિસ્સામાંથી એક બદામી રંગના કાગળની કરન્સી નોટ કાઢી અને એના શું કર નાખા ટોર જો અહીંયા પણ આપેલો છે તમને જે એટલે કે ફાળી અથવા તોડી નાખવાના એના ટુકડે ટુકડા કરી અને તોડી નાખ્યા દેર વોઝ અ નથિંગ બટ પેપર એન્ડ અ સ્ટિક્સ ઓફ લીડ ઇન ઇટ બરોબર છે ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું ન હતું હિસ પેરિંગ ટુ હિસ ફીટ એન્ડ ક્રાઇડ બરોબર છે તે કુદ્યો અને ગુસ્સો કરવા લાગ્યો ને ચીસો કરવા લાગ્યો આઈ ડોન્ટ બિલીવ યુ

અને બીજું કે આપણે અહીં એકલા નથી ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી ફ્લેમ્બો એકાએક છે ઊભો રહી ગયો બિહાઇન્ડ ધ ટ્રી ધ ફાધર બ્રાઉન પોઈન્ટિંગ આર અ ટુ સ્ટ્રોંગ પોલિશમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલ્લા બરાબર છે બિહાઇન્ડ ધ ટ્રી એટલે કે ઝાડની પાછળ આંગળી ચિંતા પોઈન્ટ ઓફ સોરી પોઈન્ટિંગ ફાધર બ્રાઉન છે એ આંગળી ચિંતા અથવા તો ઇશારાથી બતાવતા કહે છે કે આર અ ટુ સ્ટ્રોંગ પોલિશમેન કે બે મજબૂત પોલિશમેનો અને ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ એક મહાન ગુના શોધક છે એ ત્યાં અલાઇવ એટલે કે મોજૂદ છે હા હાઉ ડીડ યુ ધે કમ હિયર ડ્યુ આસ્ક બરાબર છે અને એને કહે છે કે તું પૂછીશ કે તે અહીં કેવી રીતે આવ્યા આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ હાઉ ડીડ આઈ ડૂ ઇટ વાય આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક બરાબર છે હવે એને કહે છે કે એને પૂછ કે એ લોકો કેવી રીતે આવ્યા તો કહે છે કે હું તેમને લાવ્યા અલબત્ત મેં તે કેવી રીતે કર્યું એ છે ને શા માટે તને જો ઠીક લાગે તો હું જણાવું આઈ વિલ ટેલ યુ કે હું તને કહી શકું છું ઇફ યુ લાઈક કે જો તને ગમે તો લોર્ડ બ્લેસ યુ બરોબર છે ખુદા તને આશીર્વાદ આપે ખુદા તારી ખેર કરે વી હેવ ટુ નો ટ્વેન્ટી સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ કેસીસ બરોબર છે કે અમે જ્યારે ગુના ગુનેગારો સાથે છે એ અમે કામ કરતા હોઈએ છે ત્યારે અમારે આવી વીસ બાબતો છે એ જાણવી પડતી હોય છે વેલ આઈ વોઝ શ્યોર યુ વેર થીફ બરાબર છે વારું મને ખબર ન હતી કે તું ચોર છે સો આઈ જસ્ટ ધ સ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ બરાબર છે તેથી હું એ જોવા માટે તારી શું કરતો કસોટી કરી રહ્યો હતો કે તું તારી જાતને ખુલ્લો પાડે છે કે નહીં કે તું તારી જાત છે તું છો એવું બતાવે છે કે નહીં અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન્સ ઇફ યુ ફાઇન સોલ્ટ ઇન હિઝ કોફી બરોબર છે કે સામાન્ય રીતે જો કોઈ એવો માણસ હશે બરોબર છે કે જો એ કોઈ પણ નાનામાં નાની માણસમાં કોઈ ગલતી કરે તો તરત જ એ શું કરે છે તો કે એક જે એવો જે સીન્સ છે એ ક્રિએટ કરવાનો છે પણ અહીંયા શું થયું હી ફાઇન સોલ્ટ ઇન કોફી બરોબર કોફીમાં છે એ સોલ્ટ મીઠું હતું છતાં છે એ તે છે સીન્સ છે એ ક્રિએટ ન કર્યો ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાટ બરોબર છે તેને છે એ સીન દેખાવડો પણ ન કર્યો અને કે કંઈ બતાવ્યું પણ નહીં ધેટ મીન્સ કે કંઈક એવું છે કે એના માટેથી છે ને એ એવું ને કારણે એ છે એ ચૂપ રહ્યો આઈ ચેન્જ અ સોલ્ટ એન્ડ સુગર એન્ડ યુ કીપ ક્વાઇટ બરોબર છે મેં છે મીઠું અને સુગર બરોબર છે કે ખાંડ છે એ બદલી નાખ્યા પણ છતાં પણ તું કેવો રહ્યો તો કે તું છે એ ચૂપ રહ્યો પછી શું થાય છે આગળ અ મેન જનરલી ઓબ્જેક્ટ ઇફ બિલ ઇઝ ધેર ટુ બિગ વાંધો છે ઉઠાવાનો છે ઓબ્જેક્ટ લેશે જ વિરોધ કરશે જ ઇફ ઇ પે ઇટ હી હેઝ મોટિવ ફોર પાસિંગ અનનોટી બરોબર છે અને જો છે એ આ બિલ છે એ ચૂકવી દેવાનું હશે અને જો એ બિલ ચૂકવી દે ધેટ મીન્સ કે એમની પાછળ કોઈ એનો એવો ઈરાદો હશે ને જલ્દીથી ત્યાંથી પસાર થવામાં છે એ ઈચ્છતો હશે કે જેથી કરીને એને કોઈ નોટિસ ન કરે આ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ અને મેં તારું બિલ છે એ વધારી દીધું અને તે ચૂકવી પણ દીધું ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઈક અ ટાઈગર બરાબર બધાને છે એમ હતું કે આ પરિસ્થિતિમાં જે ફ્લેમ્બો છે વાઘની જેમ એની ઉપર લીપ એટલે કે કૂદશે અથવા તો ઉછળશે બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ હી વોઝ વિથ અટર બરોબર છે ક્યુરિયો એટલે કે જિજ્ઞાસા જીજ્ઞાસ કુતુહલતા કે તે કુતુહલથી આશ્ચર્ય આશ્ચર્યમૂડ થઈ ગયો હતો અને તેના મોમાંથી છે એ શબ્દો સરી પડ્યા શું શબ્દો છે એ સરી પડે છે એના મોઢામાંથી તો કે વર્ડ સ્પીલ્ડ આઉટ ઓફ હિઝ માઉથ બરોબર એના મોઢામાંથી શબ્દ બહાર આવે છે આઈ હેડ રાધર ધેન બી બાય ધ લિટલ પ્રિસ્ટ બરોબર છે અને એ શબ્દો હતા હતા શું કે હું આ પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું છે વધારે પસંદ કરીશ વેલ વેન્ટ ઓન ધ ફાધર બ્રાઉન બરોબર છે અને કહે છે કે વારું ફાધર બ્રાઉન છે બોલવાનું શરૂ રાખ્યું એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ અફકોર્સ સમબડી હેડ ટુ બરાબર છે કે જેવી રીતે તું પોલીસ માટે કોઈ નિશાન છોડતો નથી તો કોઈને કોઈને તો કરવું જ પડે બરાબર છે કોણ કોણ કહે છે આવું તો કે ફાધર બ્રાઉન છે એ કોને કહે છે તો કે ફ્લેમ્બોને કહે છે એટલે ફ્લેમ્બો એમ કહે છે કે મારે આવા જે લોકોની હાથમાં આવવું એના કરતાં તો હું મરવાનું પસંદ કરીશ એટલે ફાધર બ્રાઉન છે એ એને કહે છે કે વારું સારું બરાબર છે કે જેવી રીતે તું છે પોલીસ માટે કોઈ પણ નિશાની નથી છોડતો કે જેથી કરીને એ પકડી કરે પકડી શકે તો એના માટે અમારે તો છે કંઈક ને કંઈક છે એ કરવું જ પડશે એટ અ એવરી પ્લેસ વીવેન્ટ ટુ આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે બરોબર છે અને અમે દરેક સ્થળ જ્યાં પણ ગયા ત્યાં મેં એવું કશું તો જરૂર કર્યું કે જેની વાતો છે લોકો જે તે દિવસના ભાગ સુધી છે એ કર્યા કરતા હતા આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ સ્પ્લેશ વોલ સ્પ્લિટ એપલ્સ અ બ્રોકન વિન્ડોઝ બટ આઈ શેવ ધ ક્રુઝ બરોબર છે બસ થોડીક દિવાલો છે એની ઉપર જે સ્પ્લેશ બરોબર દિવાલ દિવાલ છે એ બગાડી થોડાક સફરજન છે અને સ્પ્લિટ એટલે કે ઉંધા વાળી દીધા અને એક બારીનો કાચ પણ તોડ્યો બટ આઈ સેવ ધ ક્રુઝ પરંતુ મેં કૃષ્ણે બચાવી લીધો ઇટ ઇઝ અ વેસ્ટ મિનિસ્ટર બાય નાવ અને અત્યારે તો એ મિનિસ્ટર છે છે પહોંચી ચૂક્યો ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ફ્લેમ્બો ફ્લેમ્બોએ પૂછ્યું આ બધી તમે આ બધી ગુનેગારની ચાલાકીઓને કેવી રીતે જાણો છો ધ શેડ ઓફ ધ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ ઇઝ અ પ્રિસ્ટલી અપોન્ટ અપોનેન્ટ બરોબર છે ઓપોનેન્ટ એટલે પ્રતિસ્પર્ધી તેના વિરોધી પ્રતિસ્પર્ધી પાદરીના મામૂલી ચહેરા પર હાસ્યની જે છે એ ઝાંખી છે અને કહે છે શું કહે છે એને કે અરે ભાઈ હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને તેણે કહ્યું તને નથી લાગતું ડુ યુ રિલ રિયલાઇઝ

બરોબર છે હા પ્રિસ્ટ હોય તો પ્રિસ્ટનું કામ શું છે કે એની ત્યાં કોઈ પણ ગુનેગાર કે આવે છે તો એ લોકો આપણે ખબર છે કે આપણે ચર્ચમાં કે જતા હોય તો આપણે કોઈ ગલતી કે કરી છે 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 તો તે કન્ફેશન્સ કન્ફેશન્સ લેવામાં આવે આવે કબૂલાત કરવામાં એટલે જણાવે છે ઓલસો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ બરોબર અને એથી વધીને મારા વ્યવસાયમાં બીજા પાસાએ મને ખાતરી કરી આપી કે તું પાદરી ન હતો શું કામ તો કે પ્રિષ્ઠ છે એ ખુદ છે એ શું કરે છે કોઈ દી આવા કામ કરે નહીં વોટ વોટ આઝ ધ સ્ટનેટ સ્ટેફ બરોબર છે કે શું સ્ટનેટ મતલબ કે આશ્ચર્ય અથવા તો ચોકી ગયેલા જે ચોર છે એને કહ્યું યુ અટેક ધ ધીઝન સેટ ફાધર બ્રાઉન ઇટ્સ અ બેડ થિયોલોજી બરાબર છે અને શું કહે છે ફાધર બ્રાઉન્ડે એને કહ્યું છે કે તે થિયોલોજી બરાબર છે કે જે ધર્મશાસ્ત્ર છે એ એના ઉપર છે તે ખોટી એ પદ્ધતિ છે અને તે અટેકડ ફોર અ રીઝન બરાબર છે કે તે છે એ તર્ક પર હુમલો છે એ કર્યો છે એન્ડ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ બરાબર છે અને જેવો જ પોતાની વસ્તુઓ લેવા છે એ ફરે છે ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ ધ અન્ડર ધ ટ્રી અને ત્રણ નીચેથી ત્રણ પોલીસવાળા છે એ તરત જ જે ઝાડ પાછેથી બહાર આવે છે ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટમેન બરાબર છે કે ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો હી સ્ટેપ બેક એન્ડ અ ગ્રેન્ડલી બાઉ ડાઉન ધ વેલેન્ટીન બરોબર છે એ ગર્વભેર છે એક ડગલું પાછળ હટ્યું અને વેલેન્ટીને છે એ માથું ઝુકાવીને માન આપ્યું નોટ ટુ મી માય મેન બરોબર છે છે મારા મારા ભાઈ ભાઈ અને કહે કે તું મને છે એ ઝૂકીશ નહીં અને વેલેન્ટીન વિથ સિલ્વર ક્લિયરનેસ બરાબર છે એક કાચ જેવી સ્પષ્ટતા સાથે એને કહ્યું કોને તો કે જેવો જ છે એ ફ્લેમ્બો છે એ જાણી ગયો છે અને ફ્લેમ્બો એને જ્યારે ઝૂકે છે એને બરોબર છે કે આવી રીતે કે ફ્લેમ્બો છે એક નિશાનું પણ પોલીસ માટે છોડતો ન હતો એ જગ્યાએ આજે ડિટેક્ટિવ છે કે એને પકડી પાડે છે ત્યારે ખરેખર એ એને સન્માનપૂર્વક છે એને ઝૂકે છે ને ત્યારે વેલેન્ટીન છે એને કહે છે સેડ વેલેન્ટીન વિથ સિલ્વર ક્લિયરનેસ બરાબર છે કાચ જેવી સ્પષ્ટતા સાથે એ ફ્લેમ્બોને કહે છે લેટ અસ બોથ બાવ ટુ અવર માસ્ટર કે ચાલો આપણે છે આપણા માલિકને છે અહીં વંદન છે આપણે કરીએ માલિક એટલે કોણ તો કે એમના જે ભગવાન ઈશુ છે કે ઈશુને આપણે છે વંદન કરીએ ઈશુના આપણે પગે પડીએ તો આવી હતી સરસ મજાની સ્ટોરી ધ બ્લુ ક્રૂશ કે આપણે જોઈ શકશું કે તમે જોતા હશો ઘણીવાર ડિટેક્ટિવ બધી જે બરોબર છે જે સ્ટોરીઓ છે જોતા હોય કે એમાં ડિટેક્ટિવ છે કેવી રીતે છે એ ક્રાઈમ જે કરનાર ક્રિમિનલ છે એને શોધી કાઢે છે બરોબર છે એવી જ સરસ મજાની એક ફિલ્મની જેવી સ્ટોરી છે કે જે અહીંયા આપણે જોઈએ તો આની સાથે જ યુનિટ નંબર સિક્સનું રીડ વન ધ બ્લુ ક્રૂશ છે અહીંયા પૂર્ણ થાય છે